અત્યાર સુધીના વાયબ્રન્ટ સમિટોમાં થયેલા MOU પૈકી સક્સેસ રેશિયો માંડ 63% થતા રાજ્ય સરકારે આ વખતે આવેલી પ્રપોઝલ્સને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારવાનો નિર્ણય લીધો હતો। અત્યાર સુધી આવેલી પ્રપોઝલ્સ પૈકી ફિઝિબલ દેખાતી પ્રપોઝલ્સને આ વખતે સંબંધિત મંત્રાલયમાં આગળ કરવાનો નિર્ણય લેવાયો હતો। તમામ ખાતાઓ પૈકી કૃષિ વિભાગને ફાળે 65-70 પ્રપોઝલ્સ પર વિચારણા કરવા તાકીદ કરાઈ છે, જેમાં કોલ્ડ સ્ટોરેજ, ફ્રોઝન ફૂડ ક્ષેત્રે 29, ગામા ઇરેડિયેશનમાં 1 અને એગ્રીકલ્ચરમાં આવેલી 30 પ્રપોઝલની ફાઇલો આગળ કરાઈ છે। આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રે 28 તેમજ શિક્ષણ ક્ષેત્રે 50 MOU હાલ શોર્ટલિસ્ટ કરાયા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના સ્વપ્નને સાકાર કરતા મહત્તમ MOU શિક્ષણ ક્ષેત્રે થાય તેમ જણાય છે। આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રે થનારા MOU પૈકી ઉકાઈ અને કડાણા ડેમ પર સોલાર સિસ્ટમથી ઉર્જા ઉત્પાદન કરવા તરફ પણ રાજ્ય સરકાર MOU કરશે। જે રીતે શોર્ટલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે તે જોતા ગત વર્ષની સરખામણીએ 70% MOU ઓછા થવાની શક્યતા જોવાઈ રહી છે। પ્રણવ શાહ, VTV ન્યૂઝ, ગાંધીનગર।